નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો દિલ્હી હાઈકોર્ટ હોય કે પછી અન્ય કોઈ હાઈકોર્ટ હોય, સમયાંતરે સૂચનો કરવામાં આવતા હોય છે. અત્યારની અને આજના દિવસની જો વાત કરીએ તો ખાસ કરી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરી અને અણગમતો શારીરિક સંપર્ક એ જાતીય સતામણી નથી. તમામ અણગમતો જે જાતીય સંપર્ક હોય એ જાતીય સતામણી નથી. આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે રૂઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રૂઝાનજી, આપનું સ્વાગત છે. રૂઝાનજી, સૌથી પહેલા તો આજે આખી વાત છે એના પર આપની શું પ્રતિક્રિયા છે? સી, આ જે જજમેન્ટ આવ્યું હાઈકોર્ટનું એવી રીતે આવ્યું કે કોઈક એક આથી 2005માં કોઈ સાયન્ટિસ્ટ બેન હતા, ઓર્ગેનાઇઝેશન નામ ભૂલી ગઈ છું, આઈસીસીઆર કેવું કંઈક નામ હતું. તો એ સાયન્ટિસ્ટ બેનને એક લેબમાં કંઈક એક્સપેરિમેન્ટ કરતા હશે તો કંઈક ભય અંદર આવી ગયા, એટલે એમના સિનિયર અંદર આવ્યા, ધક્કે બારનું ધક્કો મારીને ખોલી દીધું, એટલે બાર જ ડિન્ટું જે કહે છે. અને બેન જે એક્સપેરિમેન્ટ કરતા હતા કંઈક કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ કંઈક કંઈક જૂટવી લીધું, ફેંકી દીધું, બેનને ધક્કો મારી બહાર મૂક્યા લેબની અને લેબને તાળું મારી દીધું. એટલે એ બેને ત્યાં કમિટીમાં એ નાખ્યું કે ભાઈ આને મને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું. જ્યારે એમને આ કમિટીમાં નાખ્યું ત્યારે કમિટીએ એનું જે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કહ્યું કે આને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના કહેવાય, કારણ કે ભાઈએ તમને ધક્કો મારીને બહાર કાઢ્યા છે અલગ રીઝન માટે, કંઈક તમારી જોડે કંઈક સેક્સ્યુઅલ કરવા માટે નહોતું, યા તમને હેરાન કરવા માટે સેક્સ્યુઅલી નહોતું, બીજી રીતે હેરેસમેન્ટ હતું પણ સેક્સ્યુઅલ નહોતું. એટલે 2009માં આ લોકોએ એ કમિટીએ એનો ચુકાદો આપ્યો એવું કંઈક છે. તો પછી બેન કોર્ટમાં ગયા કે ભાઈ આનો તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જ કહેવાય. એટલે કોર્ટના વકીલે એમ કીધું કે અગર આ રીતે અનવેલકમ, એટલે અનવેલકમ ઓબ્વિયસલી કહેવાય કારણ કે બેન કામ કરતા હતા અને પેલાને કંઈક આપોઆપ ઘૂસી ગયો અંદર, એટલે અનવેલકમ કહેવાય. અને અનવેલકમ એને ધક્કો માર્યો, એટલે કંઈક સેક્સ્યુઅલી કંઈક આડાવડા કરવા નહોતો માર્યો, પણ એમના હાથમાં જે જૂટવીને એમને બહાર કાઢવા, કંઈક જે ઇન્ટરનલ પોલિટિક્સ હોય, ઓફિસ પોલિટિક્સ હોય, એ ચાલતું હતું. એટલે હાઈકોર્ટે એવું રૂલિંગ આપ્યું કે ભાઈ આને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના કહેવાય. ભલે તમે જાણે કે ઘણી વાર આપણે એવા ઘણા કેસીસ હશે, તમે ખાસ કરીને કેસ જોતા હશો આના પેલા રિયાલિટીના, એટલે જગ્યાઓના, રાઈટ, તો જમીનોના, તો જમીનોમાં ઘણા કેસમાં એવું બી થાય કે ભાઈ ઘણી વાર લોકો કહે કે ભાઈ આ મારી જોડે છેતરપિંડી કરી એટલે આ થાય ફોજદારી, એટલે ક્રિમિનલ થાય, અરે સોરી ક્રિમિનલ ગણાય. તો લોકો કહે કે ના આ તો સિવિલમાં આવે. એટલે યુ નો સો ધીસ ઇઝ જસ્ટ અ લાઇન. પેલા લોકો જજ એમ કહે છે કે ભાઈ આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નથી આવતું, આ હેરેસમેન્ટ આવે છે, પછી તમારે એમાં જે આગળ કરવું એ કરો, પણ સેક્સ્યુઅલ આમાં જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જે કલમો લાગે છે એ ના લાગી શકે. એટલે આઈ ઓલસો વેલકમ ધીસ જજમેન્ટ, કારણ કે અગર લેટર સે કે આપણે કોઈ જોડે ઝઘડો થયો છે અને ઝઘડામાં હાથાપાઈ થઈ છે તો ઓબ્વિયસલી હેરેસમેન્ટ આવશે, મારફાડ આવશે, એમાં ડાઉટ નથી. પણ જે પેલું સેક્સ્યુઅલી કે પેલાને ભાઈને પેલું બધું પેલું જે સેક્સ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી આવે છે એ આમાં ના આવી શકે, કારણ કે એ અલગ ઝઘડો છે. હવે પછી તમારે કોઈ જોડે વેર લેવો અને તમારે કેવું હોય કે કંઈક બી યાર તમને અડ્યો, તો મને સેક્સ્યુઅલી અડ્યો, તો એ ખોટી વાત છે. આઈ રિસ્પેક્ટ કે આપણી બહેનોને ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આવી તો કોઈ આપણે છેડે નહીં, અને છેડો તો આપણે અવાજ ઉઠાવવાનો, પણ એનો મતલબ એમ નથી કે આપણે અગર રીઝનિંગ કંઈ અલગ હોય તો આપણે એની પર ખાલી જસ્ટ બીકોઝ આપણી પાસે કોઈ બીજું એ નથી કહેવાનું એટલે સેક્સ્યુઅલ કરીને આપણે એને ફસાવવા માંગીએ. એટલે આઈ એમ ઓલસો ફોર ઇટ કે આપણે કોઈને ફસાવવું નથી, જે સત્ય છે એ સત્ય પર આપણે કામ કરીએ. અને જજે એવું સ્ટેટમેન્ટ, અરે જજમેન્ટ આપ્યું છે. જી બિલકુલ, અહીંયા વાત કરીએ રૂઝાન જજમેન્ટની તો